હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસેક દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના પગલે જિલ્લામાં નદીઓ અને નાળામાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે. ત્યારે વાત કરીએ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકામાં થયેલા વરસાદની, તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાવ તાલુકામાં નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછો વરસાદ વડગામ તાલુકામાં નોંધાયો છે. વાવ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 62 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે વડગામ તાલુકામાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકામાં થયેલા વરસાદ ઉપર નજર કરીએ. બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં અત્યારે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ત્યારે જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે. જિલ્લાના 3 જળાશયોમાં મુક્તેશ્વર જળાશયમાં પાણીની આવક નહિવત છે. જ્યારે દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની 604 ફૂટની ભયજનક સપાટી સામે વર્તમાન સમયમાં પાણીની સપાટી 565.36 ફૂટ નોંધાઈ છે અને અત્યારે પાણીની આવક 4834 ક્યુસેકની છે. દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 21.41% છે. સીપુ ડેમની વાત કરવામાં આવે તો સીપુ ડેમમાં 45 ક્યુસેકની આવક છે અને ડેમમાં અત્યારે 572.83 ફૂટની સપાટી નોંધાઈ છે. સીપુ જળાશયમાં અત્યારે પાણીનો જથ્થો 9.10% જેટલો છે.